સ્વસ્તી વાલા વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય સંસ્કૃત. તો વિદ્યાર્થીઓ, આપણો બધો જ કોર્સ આપણે પૂર્ણ કરી દીધો છે. તેને અનુલક્ષીને આપણે એક પૂરક પરીક્ષા પણ આપી દીધી છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે રિવિઝનના ભાગરૂપે થોડું પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરો આપણે જોઈશું. તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તો પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો કાવ્ય પહેલું, એક શિલા ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ. તો શિલાનો શબ્દનો શો અર્થ થાય છે? તો પર્વત આવશે, ટુકડો આવશે, છોકરીનું નામ આવશે કે પથ્થર આવશે? તો શિલા એટલે પથ્થર. તો સાચો જવાબ આવશે ડી, પથ્થર. બીજું છે, કરિણામ ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ. તેના ઓપ્શન છે સિંહના, ગરુડના, હાથીઓના, બિલાડીના. તો સાચો જવાબ છે હાથીઓના. ત્રીજું છે, વૃક્ષાગ્રવાસી ક અસ્તિ. નારિકેલ, લેખની, છોટીકા, મયુર. તો વૃક્ષાગ્રવાસી નારિકેલ અસ્તિ. ચોથું છે, કાતર યુદ્ધે કિમ કુર્યાત. તો પલાયનમ, પરપાદેનમ ગચ્છતિ, બહુભાષક, વિનશ્યતિ. તો સાચો જવાબ છે પલાયનમ. પાંચમું છે, કસ્તુરી શેમાંથી મળે છે? સિંહમાંથી, હરણમાંથી, વૃક્ષમાંથી કે સાપમાંથી? તો જવાબ આવશે હરણમાંથી. પાઠ બે એમાં છે, શીઘ્રમ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ ક અર્થ. શીઘ્રમ શબ્દનો સમાનાર્થી શબ્દ શો છે? તો નવીન, શનિ, સત્વરમ કે મંદમ? તો તેનો સાચો જવાબ છે સત્વરમ. સાતમું છે, ઉપવિશતો ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ ક અસ્તિ. ઉપવિશતો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શો છે? તો તેના ઓપ્શન છે ગચ્છતુ, ઉતિષ્ઠતુ, આગચ્છતુ અને ચલતિ. તો જવાબ છે ઉતિષ્ઠતુ. આઠમું છે, સિદ્ધમેવ એતસ્ય સંધિ વિચ્છેદ ક. સિદ્ધમેવની સંધિ શું થાય? જેમ કે સિદ્ધમે પ્લસ વ, સિદ્ધ પ્લસ મેવ, સિદ્ધમ પ્લસ એવ કે સિદ્ધમ પ્લસ એવ? તો સાચો જવાબ છે સિદ્ધમ પ્લસ એવ. પછી નવમું છે, રુચિકરમ પ્લસ અસ્તિ એતસ્ય સંધિ કુરુત. તો તેનો જવાબ છે રુચિકરમ આસ્તિ, રુચિકરમ અસ્તિ, રુચિકરમ મેસ્તિ કે રુચિકરમ અસ્તિ? તો તેનો સાચો જવાબ છે રુચિકરમ મસ્તિ. દસમું છે, ભોજનમ સિદ્ધમ એવમ અસ્તિ ઇતિ ક વદતિ. તો એના ઓપ્શન છે ભાવેશ, માતા, ચેતના કે પુત્રી? તો સાચો જવાબ આવશે ચેતના. અગિયારમું છે, વાર્તાલાપ એકમમાં કોના વચ્ચેનો સંવાદ છે? તો ભાવેશ માતાનો, માતા પુત્રીનો, ચેતના પિતાનો કે ભાવેશ ચેતનાનો? તો તેનો સાચો જવાબ છે ભાવેશ ચેતના. પછી બારમો પ્રશ્ન, કૃપયા પરિવેશયો ભોજને કેમ કેમ અસ્તિ ઇતિ ક વદતિ. તો ભાવેશ, ચેતના, માતા કે તાત? તો જવાબ છે ભાવેશ. પછી પાઠ ત્રણ, મૂઢ ઇતિ શબ્દસ્ય ક અર્થ અસ્તિ. મૂઢ શબ્દનો અર્થ શું છે? તો જવાબ શું આવશે, મૂર્ખ, મુખ, કુશળ કે ચાલાક? તો જવાબ છે મૂર્ખ. ચૌદમું છે, પરિશ્રમ માટે સંસ્કૃત શબ્દ આપો. પરિશ્રમ માટે ઉદ્યમ, યોગ, આલસ કે વિલાસ? તો સાચો જવાબ છે ઉદ્યમ. પંદરમું છે, પૃથ્વી ઇતિ શબ્દસ્ય પર્યાયવાચી ક અસ્તિ. પૃથ્વીનો પર્યાયવાચી શબ્દ શું થાય? તો વિમલમ, વસુધા, ગગનમ કે ધ્રુમ? તો જવાબ આવશે વસુધા. સોળમું છે, સિંહ ઇતિ શબ્દસ્ય પર્યાયવાચી ક અસ્તિ. સિંહનો પર્યાયવાચી શું થાય? મૃગ, વ્યાઘ્ર, કેસરી કે શૃગાલ? તો જવાબ છે કેસરી. સત્તરમું, વસુધા પ્લસ એવ શબ્દસ્ય એતસ્ય સંધિયુક્ત શબ્દ ક.
વસુધાનો સંધિ વસુધા એવ એ શબ્દનો સંધિયુક્ત શું છે? વસુધા એવ, વસુધૈવ, વસુધા ઈવ કે વસુધૈવ? તો જવાબ છે વસુધૈવ. 18મું છે કે કદાચન ન નમંતી, ગુણીનો જના, ફલીનો વૃક્ષા, મૂર્ખા કે પ્રાજ્ઞા? તો મૂર્ખા કદાચન ન નમંતી. 19મું છે કીદૃશમ જલમ પીબેત, દ્રષ્ટિપૂતમ, વસ્ત્રપૂતમ, મનપૂતમ કે શાસ્ત્રપુત્રમ? તો જવાબ છે વસ્ત્રપૂતમ. 20મું છે કાર્ય શેનાથી સફળ થાય છે, પરિશ્રમથી, આળસથી, મનથી, વિચારોથી? તો જવાબ આવશે પરિશ્રમથી કાર્ય સફળ થાય છે. 21મું છે પૃથ્વી પર કયા ત્રણ રત્નો છે? તો જળ અનાજ વસ્ત્ર, જળ આકાશ પાતાળ, પાણી અનાજ સુભાષિત કે મનુષ્ય દેવતા દેવીઓ? તો તેનો સાચો જવાબ છે પાણી, અનાજ અને સુભાષિત. તો વિદ્યાર્થીઓ, પહેલો, બીજો અને ત્રીજા પાઠના આપણે વૈકલ્પિક પ્રશ્નો જોયા. તો વિદ્યાર્થીઓ, તમારે આ પ્રશ્નો તમારી નોટમાં સારા અક્ષરે લખવાના છે અને મોઢે કરવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ આવજો. જય સ્વામિનારાયણ.